નમસ્કાર હું ખત્રીને આપ જોયા છો બોલી લાઈવ આપણે છોટાઉદેપુરની ભૂમિ પર ઊભા છીએ આપણે અહીંયા ઓરસંગ નદીના કિનારે નગરપાલિકાના પ્રમુખ છે નેહાબેન જયસ્વાલ તેમની સાથે ઊભા છે અહીંયા નવા નીર આવ્યા છે ઓરસંગમાં અને નવા નીરના વધામણા માટે આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ કે નેહાબેન જયસ્વાલ જે દર વર્ષે ઓરસંગ નદીમાં નવા નીર આવે છે ત્યારે તેઓ એમના વધામ વધામણા માટે ખાસ પૂજા કરે છે આપણે દ્રશ્ય જોઈએ તો તેઓ આ આ રીતે જે પૂજા કરી રહ્યા છે તે દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ અને જે ઓરસંગમાં ગઈકાલે મધ્યપ્રદેશથી જે પાણી આવ્યું છે વરસાદ અહીંયા બિલકુલ હતો નહીં તેમ છતાં પણ ઓરસંગ નદીમાં પાણી આવેલા છે તેમણે પૂજા વિધિ કરી છે ઓરસંગના નવા પાણીની અને નગરવાસીઓને આ પાણી ઓરસંગનું જે નવું પાણી આવ્યું છે તે અને જે ચોમાસા દરમિયાનમાં પાણી જે વહેતું રહે તે ઉપકારક નીવડે લોકોની તરસ છીપાવે અને જરૂરતને પૂરી પાડે અને અસંઘ મૈયા સદાય એમની કૃપા વરસાવે એવી એવો લાગણી વ્યક્ત કરી આપણે વિશે વાત કરીશું કે અમને પૂજા વિધિ ચાલી રહી છે પણ આપણે સંવાદ કરી લઈએ મેડમ એ આપને જે તરીકે છે હા જો પૂજા વિધિ ચાલતી હતી એટલે એમને થોડુંક એમના જે સૂર્યદેવ છે એમની આગળ એમને ચહેરો ખુલ્લો રાખવો પડતો હોય છે ધાર્મિક વિધિને લીધે એટલે એમણે એ કર્યું હતું પણ આપણે વાત કરીશું કે જો પૂજા વિધિ આપણે અહીં ચાલી રહી છે એ આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ કે નવા પાણીના વધામણા કર રહ્યા છે પાણીમાં ફૂલ છોડી અને દીવો પણ પ્રગટાવ્યો છે અને એમની ખાસ જે વિધિ કાયમ કરતા હોય છે તે એમની વિધિ કરી છે આપણે એમની સાથે સંવાદ કરીશું મેડમ અહીં આપને અબી જો પૂજા કી આપ દર સાલ કરતા હે આપકી ક્યા માન્યતા હોતી હે ઓર ક્યા આપ પ્રાર્થના કરતી હે કિસ દેવ સે આપ વંદન કરતી હે ઓર ક્યા karte હે સર हमारी हिंदू धर्म में है कि हमारी जो नदी महा होती है बहुत ही पवित्र होती है और पवित्र होने के साथ साथ आज मैं देख रही हूँ मेरी औरसंग नदी बहुत ही पवित्र जलधारा उनके आज हमारे छोटा उदयपुर में उनका आगमन हुआ है उनके लिए मैंने पूजा अर्चना और प्रार्थना की मेरे छोटा उदयपुर नगरवासियों के लिए कि आज बिन मौसम बिन बरसात के आज मेरी औरसंग मैया ऊपरवास में जो बरसात हुई है और यहाँ उनके स्वागत के लिए मैं आई हूँ और मैं हर साल उनके स्वागत में दीप जला के और पुष्प अर्पण करके उनका धन्यवाद करती हूँ उनका आभार मानती हूँ कि मैया ऐसे मेरे छोटा उदयपुर में आपका स्वागत है आप मेरे छोटा उदयपुर के नगरवासियों को कभी भी जल संकट का सामना ना करना पड़े इसलिए मैं ये प्रार्थना करती हूँ और सभी के लिए शुभकामना करती हूँ कि मेरी और संग मैया हमेशा हम पर कृपा बनाए रखें और जल संकट ना हो उदयपुर में इसके लिए मैंने बड़े दो सम 20 20 लाख लीटर के बनाए हुए और चेक डैम की मंजूरी लाई है चेक डैम हमारा बन रहा है उसके बाद हमने एक कुएँ की मंजूरी भी ली थी वाहिवटी तंत्र से तो वो भी मंजूरी मिल सके कुएँ का भी काम चालू है और मैं जल शुद्धिकरण के लिए मंजूरी अभी हमारे सरकार श्री से मंजूरी ले रही हूँ और बहुत जल्दी शुद्धिकरण होगा और मैं अपनी नगर जनों से प्रार्थना करूंगी कि आप लोग नया नीर का स्वागत कीजिए और नया नीर को उबाल के पीजिए क्योंकि आपको परेशानी ना हो नया नीर है उसके लिए जय की थैंक यू आपने अच्छी बात की है और आपने आज जो आज हमसंग किनारा पर उबा पानी खूब वही रहा है आज गई काल पानी त्या मध्य प्रदेश में थी એ પાણી આપડે દ્રશ્ય જોઈએ તો અહીંયા આગર ચેકડેમ નું કામ ચાલ્તું હોવાનું કારણ કે પાળો બનાવેલો છે પાળા આગળથી પાણી રોકી દેવામાં આવ્યું છે પછી વેણ છે આગળ વચ્ચેથી આગળથી જાય છે તે તરફ વહેણ જાય છે અહીંયા બ્રિજ છે આ આલી રાજપુર તરફનો રોડ છે આપણે આ દ્રશ્ય જોઈએ કે ખાસ પૂજા વિધિ કર રહ્યા છે આપણા પ્રમુખ શ્રી અને આજે નિસર્ગ વાવાઝોડાની અસરને લીધે હાલ પાણી છાંટા પડી રહ્યા છે આગાહી છે વરસાદની છ વાગ્યા સુધીમાં કદાચ ભારે વરસાદ પણ થઈ શકે જે રીતે કલેક્ટર સાહેબે પણ બોડી લાઈવ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારે વરસાદની આગાહી વરે વરસાદ પડી શકે છે આપણે ત્યાં વાવાઝોડાની કોઈ એવી અસર છે નહીં કે જેથી પવન ભારે ફૂંકાઈ પણ વરસાદ પડશે એવી વાત છે તો આપણે અપેક્ષા રાખીએ કે છોટાઉદેપુર જિલ્લામાં કોઈ પણ પ્રકારની કોઈ હાનિ સર્જાય નહીં તકલીફ કોઈને પડે નહીં પણ પરંતુ જે રીતે વાવાઝોડું નિસર્ગ વાવાઝોડું છે બોમ્બે અને જે વિસ્તારોને ધમરોડતું નજીક આવી રહ્યું છે તેની અસર આપણા ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં થશે તેની અસર હાલ છાંટા પણ પડી રહ્યા છે કદાચ પ્રારંભિક એના સંકેત હોય એમ લાગે છે પૂજા વિધિ હમણાં કરી રહ્યા છે આપણે નેહાબેન એ દ્રશ્યો આપણે જોયા આપણે આ જે નવા નીર આવ્યા છે વરસંગને આપણે અપેક્ષા રાખીએ કે આ નવા નીર છે તે આગામી જે ચોમાસું છે એમાં એક એવો સંકેત મળે કે જે તમામ જળાશયો છે તે ભરાઈ જાય લોકોની જરૂરતો પણ સંતોષ થઈ જાય અને કોઈ પણ નાગરિક સમુદાયને જિલ્લાવાસીઓને કોઈ તકલીફ ના પડે થેન્ક યુ જો આપે બોડી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો